શિક્ષકોના બોર્ડ મેમ્બર માટેની ચૂંટણીનો જંગ જામ્યો. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ બોર્ડ મેમ્બરની ચૂંટણી માટે ઝંપલાવ્યું છે. શિક્ષકોના પ્રશ્નો બોર્ડમાં પહોંચાડવા અને પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય રહેવા બંને પક્ષોએ બાંહેધરી આપી મતદાન કરવા અપીલ કરી હતી. હું મોરજી કેશવભાઈ ગઢવી, કચ્છ ભુજ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત મંત્રી તરીકે અત્યારે હું જવાબદારી નિભાવું છું. આજે જે બોર્ડ મેમ્બર તરીકેની ચૂંટણી છે, એ ચૂંટણીનો માહોલ આપ સૌ જોઈ શકો છો, ખૂબ જામેલો માહોલ છે. શાંતિપૂર્વક આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. એમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રથમ વખત જ પોતાના ઉમેદવાર ઉતારેલા છે, જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કામગીરીને જોઈને અને રાષ્ટ્રીય વિચારધારાને જોઈને આ જે સપોર્ટ મળી રહ્યો છે એ ખૂબ કાબિલેદાદ છે. અત્યારે સૌ આખા ગુજરાતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જે ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે એમને બધી બાજુથી ખૂબ મોટી સફળતા મળી રહી છે, જેમાં માધ્યમિક વિભાગમાં રગજીભાઈ પટેલ જે ઉમેદવારી નોંધાવી છે તેઓ અત્યારે ખૂબ સારી રીતે કામ કર્યું છે, જે અમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરેલી છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મારા મિતેશભાઈ ભટ્ટ એ ઉમેદવારી નોંધાવેલી છે, એને પણ ખૂબ સપોર્ટ મળી રહ્યું છે. જ્યારે આચાર્ય સંવર્ગમાં અમારા ભરતસિંહ રાહુલજી ઊભા છે, એમને પણ ખૂબ સહયોગ ગુજરાત આખામાંથી મળી રહ્યો છે. કચ્છમાં પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે અમારા હસમુખભાઈ પટેલ જે બિન શૈક્ષણિક વિભાગમાંથી ઊભા છે, એમને પણ અહીંયા ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. અને સંચાલક મંડળમાંથી ડૉક્ટર જગદીશભાઈ ચાવડા જે ઊભા છે, એમને પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. આ પાંચે પાંચ પેનલમાં ઉભેલા અમારા ઉમેદવારને સારી રીતે જંગી બહુમતીથી જીતાડવાનો જે સંકલ્પ લીધો છે એ પૂર્ણ રીતે સફળ થશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રીય વિચારધારા, સમાજ, શિક્ષણ અને શિક્ષક આ ત્રણેયનું સારી રીતે સંકલન થાય, દરેક શિક્ષકના કામો થાય, સમાજનું હિત થાય અને રાષ્ટ્ર નિર્માણ થાય એ વિચારધારાથી કામ કરી રહ્યું છે. એમાં એક છેલ્લા એક મહિનાથી જે કાર્યો કર્યા છે એ પણ ખૂબ સફળતાપૂર્વકના કાર્યો છે, જેમાં જે ગ્રાન્ટેડ વિભાગ છે એના ફાજલનું રક્ષણ હતો એ અમારો પ્રશ્ન સોલ્વ થઈ ચૂક્યો છે, અને બાકીના જે પ્રશ્નો સરકારની સામે મૂકેલા છે એ પણ સરકાર ટૂંક સમયમાં જ પૂર્ણ કરશે અને અમને વાચા આપશે એવી અમને અપેક્ષા છે. મીડિયા પણ અમને જે સહયોગ આપી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાંથી અમને સહયોગ મળી રહ્યો છે એ બદલ સર્વેનો હું આભાર માનું છું. અહીંયા આચાર્ય સંવર્ગ, ગ્રાન્ટેડ સંવર્ગ અને માધ્યમિક સંવર્ગ તેમજ સંચાલક મંડળ અને બિન શૈક્ષિક સંઘ એ દરેક તરફથી હું આનો આભાર માનું છું. મુરજી કેશવ ગઢવી અને નયનભાઈ વાંજા, રમેશભાઈ ગાગલ, અમે કચ્છમાંથી સતત કાર્યરત છીએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ સતત કાર્યશીલ છે. અમે જંગી બહુમતીથી જીતશું એવા પ્રણ સાથે અમે આ સંકલ્પને આગળ વધારી રહ્યા છીએ. ભારત માતા કી જય. ભાઈ સોલાલભાઈ બાવેમેળા છે, કચ્છ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ છું. અમારા જિલ્લાના પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજા અને મહામંત્રીશ્રી વિજયભાઈ ઠક્કર અમારી સાથે જોડેલા છે. આજે અમારી સમગ્ર ટીમ એક માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે ભેગી થયેલી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જેની અંદર ધોરણ 9-12 તમામ કામગીરી સમગ્ર ગુજરાત રાજ્યની થાય છે, તેની અંદરની આ જે ચૂંટણી છે એના જે મતદારો છે એના બોર્ડ મેમ્બર તરીકે આવશે. અને આ બોર્ડ મેમ્બર માટે સમગ્ર કચ્છમાં અત્યારે ટોટલ 900 જેટલું વોટિંગ થવાનું છે, જેની અંદર કચ્છની અંદર ટોટલ 3 વિભાગ પડેલા છે, જેમાં આ બાજુ જાણીએ તો અંજાર, ભુજ અને લખપતમાં નખત્રાણા વિસ્તારમાં ગોઠવેલું છે. ભુજની અંદર માંડવી અને મુંદ્રા, અંજારમાં ગાંધીધામ અને રાપર અને ભચાઉ સેન્ટર છે, તેવી રીતે નખત્રાણામાં અબડાસા અને લખપત આ બધા જ સેન્ટરોમાં આજના દિવસે વોટિંગ ચાલી રહ્યું છે. આજના દિવસના વોટિંગમાં વિવિધ સંવર્ગોમાં ટોટલ 9 સંવર્ગના ઉમેદવારોમાં જોડાયેલા છે, જેમાં સૌ પ્રથમ શરૂઆત કરી તો આચાર્ય સંઘના પ્રમુખ જે કહેવાય એમાં જેપી પટેલ સાહેબ, જે અમારા આચાર્ય સંઘના પ્રમુખ છે, જેઓ આજે અમારા માન્ય ઉમેદવાર છે. તેવી રીતના સંચાલક મંડળ જે છે, એવી રીતના શિક્ષક સંઘ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘ અને વાલી મંડળ, આવા વિવિધ સંઘો આમાં જોડાયેલા છે. આજે અમે સમગ્ર વ્યક્તિઓ સંચાલક મંડળમાંથી જે ઉભેલા છે, પ્રિયવર્ધન કોયાટ સાહેબ જે માન્ય સર્વમાન્ય ઉમેદવાર છે, એવી રીતના આચાર્ય સંઘના પણ સર્વમાન્ય ઉમેદવાર જે
જેવી પટેલ સાહેબ છે એવી રીતના બધા સંવર્ગના સર્વમાન્ય ઉમેદવારો માટે અમે લોકશાહીનો પર્વ મનાવી રહ્યા છીએ અને તમામ લોકોને આજે અપીલ કરીએ છીએ કે આજના દિવસે લોકશાહી પર્વમાં આવો અને પોતાનો વોટનો ઉપયોગ કરો અને યોગ્ય વ્યક્તિને વોટિંગ કરો. અમે બધા સર્વ જેપી પટેલ સાહેબને આજે વોટિંગ કરવાના છીએ. એવી રીતના સંચાલક મંડળમાં અમે શ્રી પ્રિયવર્ધન કોરાટ સાહેબનું વોટિંગ માટે અમે બધા ભેગા થયેલા છીએ. આજની જે આજે ચૂંટણી જે છે એનો સમગ્ર વહીવટ ગાંધીનગર ખાતે થયેલું છે અને ગાંધીનગરમાં આ બધા જ જે બૂથો છે એનું ત્યાં વોટિંગ પોસ્ટ છે અને 28 તારીખના એનો સવારના 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને બપોરના 1:30 થી 2 વાગ્યા સુધીમાં આનો રિઝલ્ટ ડિક્લેર થઈ જશે એવી શક્યતા છે અને અમારા માન્ય ઉમેદવારો 100% વિજેતા થશે એવો અમને વિશ્વાસ છે.